नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बदा। चलो आपणे पर्यावरणनी अंदर सत्तरमो पाठ सीखी दईए। आगळ आपणे पार्ट वन नी अंदर सीख्या हता सत्तरमो पाठ के दीवाल ओळंगी लीधी। एमां थोड़ूक सीख्या हता आपणे कि तेर वर्षनी जे अप्सा मंसूरी हती तेना विशे सीख्या हता, अने तेनी बीजी चार फ्रेंड हती अप्साना साथे, के झरीना, खुशनूर अने आफरीन विशे, કે આ લોકોએ દીવાલ ઓળંગી લીધી એટલે શેના માટે, કે એ લોકોના સમાજમાં કેવું ચાલતું હતું કે છોકરાઓને આગળ આવવા દેતા ન હતા, એટલે લોકો શું કરતા હતા કે એમના ઘરની દીવાલ અને બાસ્કેટબોલના મેદાન વચ્ચે જે દીવાલ હતી એ દીવાલ એ લોકોએ ઓળંગી અને બાસ્કેટબોલના મેદાન સુધી એ લોકો પહોંચી શક્યા હતા। બીજું કે એમને જ્યારે પણ આ રમત રમવી હતી તો કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કે એમના ઘરેથી એમના મમ્મી પપ્પા ના પાડતા હતા, એમના દાદા દાદી પણ ના પાડતા હતા, પણ એમને કોઈનો ને કોઈનો ગમે તેનો કોઈનો પણ સપોર્ટ મળ્યો અને એ લોકો શું કે આવી રીતે રમતો રમતા હતા, બરાબર। તો એ આપણે આગળની વિડીયોમાં જોયું હતું, આજે આગળ દેખીએ। ચાલો, અમે પૂછ્યું કે અમને તમારી ટીમ વિશે કહો। એક છોકરી, શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી પહેલી ટીમ હતી। અમે જ્યારે મેદાનમાં રમતા હતા લોકો અમને જોવા આવતા, તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે। હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી, તેઓએ સ્વીકારી લીધું કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે। અપ્સાના કહે, અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી। તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી। તેના હવે બે વર્ષ થઈ ગયા છે। હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું છે। બીજી છોકરી કહે, હા, અમે સાચે સખત મહેનત કરી છે, કોચ ખૂબ જ કડક છે। અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ। રમત સારી રીતે કેવી રીતે રમાય તે કોચ અમને શીખવે છે। બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બાસ્કેટબોલમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો, તેના અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા। આફરીન કહે, કોચ કહે છે કે જ્યારે રમત રમતા હોય ત્યારે એવું નહીં વિચારો કે તમે છોકરીઓ છો, ખેલાડીની જેમ રમો, જો તમને થોડીક ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો। અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા, ચલો ઉઠો, તમને સારું થઈ જશે, હવે તમારી રમત ખૂબ જ સુધરી છે। દરેક જણ કહે છે કે અમે ખૂબ સરસ રમીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાર્તાલાપ આપ્યું છે કે છોકરીઓ વિશે એ લોકોને પૂછવામાં આવ્યું છે કે તમે કેવી રીતે ટીમ રમતા હતા, તો શરૂઆતમાં જ્યારે એ લોકોને ટીમ રમવાનું શરૂ થયું તો એ લોકોને કેવું કે થોડીક તકલીફ પડતી હતી રમવાની, પણ ધીમે ધીમે એમના જે કોચ હતા એમને હિંમત આપતા હતા અને લોકો રમવાની શરૂઆત કરી દીધી। અફસાના કહે છે કે જ્યારે મેં પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું કેટલા વર્ષની હતી, 11 વર્ષની હતી, અને અમારા કોચ કેવા હતા, ખૂબ જ કડક હતા। તે અમને સારી એવી ટ્રેનિંગ આપતા હતા કે બોલ કેવી રીતે આ પોતાની પાસે રાખવો, બોલને લઈને કેવી રીતે કોર્ટ ઉપર દોડવું, બીજા ખેલાડીઓને સામેની જે ટીમ હોય તે લોકો પાસેથી બોલ કેવી રીતે લઈ અને આપણે બાસ્કેટબોલની અંદર બોલ કેવી રીતે નાખી અને ગોલ પ્રાપ્ત કરવો, બરાબર। આ બધું એમના કોચ એમને શીખવાડતા હતા। રમતી વખતે જો એમને કોઈ વાગી જાય કે કોઈ અન્ય ઈજા થતી હોય તો પછી એ ઈજાને ઇગ્નોર કરી અને પછી કેવી રીતે રમવાનું ચાલુ કરવું, એ અંદર અંદર પણ આ છોકરીઓ એકબીજાને મદદ કરતી હતી અને એકબીજાનો ઉત્સાહ એ લોકો વધારતા હતા। એક છોકરી કહે, અમે છોકરીઓની ટીમ ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ લોકોને કેવું કે પહેલાં શરૂઆતમાં પોતાની બહાર જઈને એ લોકોને રમવાની પરવાનગી હતી નહીં, એ લોકોને પોતાને ત્યાં જ બાસ્કેટબોલ રમવાની છૂટ હતી, પણ થોડા અમુક વર્ષો પછી એ લોકોને બહાર રમવા જવાની પણ પરમિશન આપવામાં આવી। આગળ છે કે ચર્ચા કરો, તમારી શાળા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? તો વિદ્યાર્થી મિત્રો, કે છોકરા અને છોકરીઓ અમુક પ્રકારની રમતો એવી છે કે છોકરા અને છોકરીઓ અલગ અલગ રમતો રમતા હોય, જેમ કે છોકરાઓ છે તો કબડ્ડી રમતા હોય, બાસ્કેટબોલ રમતા હોય, ક્રિકેટ રમતા હોય છે, બરાબર। જ્યારે છોકરીઓ છે તો લંગડી, લીંબુ ચમચી, કોથળા દોડ, બરાબર। અને અમુક રમતો એવી છે કે છોકરા છોકરીઓ બંને રમતા હોય છે,
હવે તો મોટા ભાગની રમતો એવી થઈ ગઈ છે કે છોકરા અને છોકરીઓ બંને રમતા હોય, જેમ કે ક્રિકેટ છે તો ક્રિકેટ તો છોકરાઓ પણ રમે છે અને છોકરીઓ પણ રમતા હોય છે, દોડ છે તો દોડ બંને લોકો રમતા હોય છે, લાંબી કૂદ છે, ઊંચી કૂદ, ગોળા ફેંક, વોલીબોલ વગેરે જે રમતો છે એ રમતો દરેક છોકરા અને છોકરીઓ એકબીજા સાથે રમતા હોય છે. આગળ છે કે શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરા અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? તો હા વિદ્યાર્થી મિત્રો, તફાવત છે. કારણ કે છોકરાઓ જે રમતો રમે છે, ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ જેવી રમતો રમે છે, એ પૂરા જોશથી અને આક્રમકથી રમે છે. જ્યારે છોકરીઓ રમતી હોય છે ત્યારે એમનામાં ઓછી આક્રમકતા જોવા મળે છે. જેટલું છોકરાઓ આક્રમકથી રમતા હોય છે એટલા આક્રમકથી કે પૂરા જોશથી છોકરીઓ રમતી નથી. આગળ છે કે છોકરા અને છોકરીઓની રમતો જુદી હોવી જોઈએ, તમે શું વિચારો છો? તો વિદ્યાર્થી મિત્રો, છોકરા અને છોકરાની રમતો જુદી હોવી જોઈએ નહીં. હું એવું વિચારું છું કે આ જુદી રમત હોવી જોઈએ નહીં. કેમ? કારણ કે જરૂરી નથી કે આપણે ખેલાડીઓ છીએ છોકરા કે છોકરીને બદલે તેમની રમવાની ક્ષમતા અને યોગ્યતાના આધારે તેમને ઓળખવા જોઈએ, તેમની રમતો અલગ રાખવી જોઈએ નહીં. અમે કહ્યું તમારી ટીમ વિશે વધારે કહો ને. એક છોકરી કહે અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે, જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ અને ઝઘડા વિશે ભૂલી જઈએ. અહીં અમે કેવી રીતે સાથે રમવું, રહેવું અને રમવું તે શીખ્યા છીએ. અમારી ટીમની થોડીક છોકરીઓ મુંબઈની ટીમમાં રમવાની તક મળી છે. મેચ સોલાપુર હતી. ઝરીન કહે જ્યારે અમે સોલાપુર ગયા અને અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી, તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીઓમાં જરા પણ સહકાર જેવું હતું નહીં. વિદ્યાર્થી મિત્રો, એ લોકો ટીમ વિશે વધારે બતાવે છે કે શું કે અમે જ્યારે સોલાપુર રમવા ગયા તો સોલાપુર રમવા ગયા ત્યારે અમને ત્યાંની જે બીજી રાજ્યોની છોકરીઓ આવી હતી એ લોકો એમની સાથે સારો એવો સહકાર રાખતા નહોતા અને એ લોકોને દુઃખ થતું હતું. આગળ છે કે મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી, ભૂલ માટે મને જવાબદાર ઠેરવા લાગી. આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા, પરંતુ આવું ક્યારેક અમારી પોતાની ટીમ સાથે થયું ન હતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમને ગુસ્સો કરતા ન હતા, કહેતા કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્વનું છે, કારણ કે આપણે બધા ટીમના એક ભાગ જ છીએ. આફરીન કહે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે. અમારી વચ્ચેનો સહકાર એક જ અમારી તાકાત છે. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા ઝરીન જે હતી એ ઝરીન સોલાપુર રમવા ગઈ હતી, ત્યાં એને જોયું કે એની સાથે એની ટીમની છોકરીઓને પણ બીજી છોકરીઓ રમવા આવી હતી. પણ શું થયું કે ત્યાં એને ટીમ બોલ પાસ કરાયો તો એ બોલ સામેવાળી ખેલાડી પકડી શકી નહીં અને જવાબદાર કોને કે ઝરીનને ઠેરવા લાગી. એટલા માટે એને દુઃખ થયું કે અમારી ટીમની અંદર તો અમે આવી રીતે એકબીજા સાથે કરતા નથી પણ અમારી વચ્ચે સહકારની ભાવના છે. જો સહકારની ભાવના હોય તો જ અમે સારી રીતે રમી શકીએ અને ટીમમાં મેચ રમવાની હોય તો એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. આગળ છે કે લખો તમે શાળા કે શાળા બહાર ક્યારેય તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા છે? તો હા વિદ્યાર્થી મિત્રો, કે આપણે શાળા કે શાળાની બહાર આપણે ઘણી વખત રમતા હોઈએ છીએ. તો કઈ કઈ રમતો રમ્યા છે? તો આપણે શાળાની અંદર કે શાળાની બહાર આપણને ખબર છે ખોખો રમતા હોઈએ છીએ, ક્રિકેટ રમતા હોઈએ છીએ, બરાબર, વોલીબોલ રમતા હોય છે કે ફૂટબોલ રમતા હોઈએ છીએ. એના સિવાય બીજી ઘણી એવી બધી રમતો છે કે જે આપણે ટીમ સાથે રમતા હોઈએ છીએ. પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું તેમાં શું તફાવત છે? તો વિદ્યાર્થી મિત્રો, પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં ઘણો તફાવત છે. કે જ્યારે આપણે પોતાના માટે રમતા હોઈએ છીએ ત્યારે આપણે બીજા કોઈનો ખ્યાલ રાખતા નથી અને આપણે પોતાનું જ સારું એવું રમત રમતા હોઈએ છીએ. આપણું પરફોર્મન્સ સારું દેખાય તો આપણું પ્રદર્શન બીજા સામે સારું દેખાતું હોય એ પ્રભાવથી આપણે રમતા હોઈએ છીએ, બરાબર. અને જ્યારે ટીમ માટે રમતા હોઈએ
ત્યારે આપણે પોતાના માટે નહીં આખી ટીમ માટે રમતા હોઈએ છીએ, એટલે કે ટીમમાં પ્રભાવ સારો પડવા માટે જ્યારે અમે ટીમમાં રમતા હોય ત્યારે સહકારથી, નિષ્ઠાથી અને લગનથી આપણે રમવું જોઈએ, તો જ આપણે, અને આપણે એવું વિચારવું જોઈએ કે આપણી ટીમ આપણે જીતી શકીએ એ ભાવનાથી આપણે રમવું જોઈએ. જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? કેમ? તો જ્યારે આપણે ટીમ માટે રમતા હોય ત્યારે આપણે ટીમ માટે જ રમવાનું ગમે છે, કારણ કે ટીમ માટે રમતા હોય ત્યારે આપણે બધા ભેગા થઈને એક સાથે રમતા હોઈએ છીએ એટલા માટે, અને એનામાં ટીમનો ઉત્સાહ વધે અને ટીમ જીતે એનું આપણને વધારે ગર્વ હોય છે. આગળ છે કે તમારી ટીમ અપ્સરાના સોલાપુર જે ટીમમાં રમી તેવી છે કે નાગપડાની ટીમ જેવી છે? કેવી રીતે? તો આપણી ટીમ નાગપડાની ટીમ જેવી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે દરેક ખેલાડી એકબીજાને માલ આપે, ભૂલ પડે તો કોઈનો મજાક ના ઉડાવે, ભૂલમાંથી જ આપણને શીખવાનો પ્રયત્ન કરી શકતા હોય છે. બીજું કે આપણી અંદર સમૂહ ભાવના હોવી જોઈએ અને પૂરી લગનથી આપણે રમતા હોવા જોઈએ. સોલાપુરની ટીમમાં આપણે જોયું હતું કે અપ્સરાને કેટલી તકલીફ પડી હતી અને એકબીજાને શું કરતા હતા, એ લોકો ભૂલ માટે જવાબદાર ઠેરવતા હતા. જ્યારે નાગપડાની જે ટીમ હતી એ ટીમમાં એ લોકો શું કે એકબીજાને સમજતા હતા, એકબીજાને ટેકો કરતા હતા, એકબીજાની તાકાત અને નબળાઈ સમજી અને એ લોકો ટીમ સાથે રમતા હતા. આગળ છે કે અમે કહ્યું કે તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? તો અપ્સરા કહે કે અમે સારું રમ્યા છીએ તેથી અમને ઘણી બધી રમવાની જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માંગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણ ચંદ્રક જીતી શકે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. અહીંયા એ લોકોનું ટુર્નામેન્ટનું સમયપત્રક આપ્યું છે કે બાંદ્રાની અંદર એ લોકો YMCA એટલે કે 27 ડિસેમ્બર 2007 અંદર ટીમમાં રમ્યા છે. આગળ છે કે શ્રીરામપુર જે 17 જાન્યુઆરી 2008 અંદર રમ્યા હતા, NBA આમંત્રક 23 જાન્યુઆરીએ 2008 અંદર, અને NAS એટલે કે જીમ નાસિકમાં 8 જાન્યુઆરી 2008 અંદર એ લોકો રમ્યા હતા. હવે એ લોકોની ઈચ્છા છે કે હવે અમે શું પોતાના દેશ માટે, આ તો પોતાના રાજ્ય માટે એ લોકો માટે રમતા હતા એ લોકો, કે હવે જ્યારે પણ અમને મોકો મળશે તો અમે અમારા દેશ માટે રમીશું અને અમારા દેશની કીર્તિ વધારીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોમાં આપણે આટલી જ દેખીશું. આગળની વિડીયોમાં ફરી મળીશું. નમસ્કાર.